ધોરણ છ વિષય સંસ્કૃતમાં ચેપ્ટર ત્રણ લેખનમાં એટલે કે લખાણ, બરોબર છે બાળકો? લખાણ અથવા તો લિપિ, તો સંસ્કૃત ભાષા છે દેવનાગરી લિપિમાં લખેલી હોય છે. આપણી માતૃભાષાની લિપિ દેવનાગરી લિપિમાંથી જ આવી હોવાથી શિરોરેખાને બાદ કરતા કેટલાક મૂળાક્ષરો છે એ દેવનાગરી લિપિની જેમ જ લખાય છે, બરોબર છે ને બાળકો? જ્યારે આપણે ગુજરાતી લખીએ છીએ ક ખ ગ ઘ, તેમાંથી ઘણા બધા અક્ષરો છે એ હિન્દીને અથવા તો સંસ્કૃત ભાષાની દેવનાગરી લિપિ મુજબના હોય છે, બરોબર ને? પણ આપણે શું કરીએ છીએ, એમાંથી માત્ર શિરોરેખા જ બાદ કરી નાખીએ છીએ ને. બાકીના ઘણા બધા શબ્દો છે એને મળતા આવતા હોય છે અને ઘણા બધા શબ્દો અલગ પણ પડતા હોય છે. હવે મૂળાક્ષરો છે એને દેવનાગરીની લિપિની જેમ જ લખાય છે, જેથી તેનો પરિચય કેળવવો મુશ્કેલ નથી, બરોબર ને બાળકો? એને મળતા જ આવતા હોય છે એટલે આપણે અક્ષરોને ઝડપથી ઓળખી શકીએ છીએ. કેટલાક મૂળાક્ષરોના વળાંકમાં માત્ર થોડી ભિન્નતા જોવા મળે છે, તે આપણે પાઠ્યપુસ્તકમાં આપેલ પેજ નંબર 10 અને 11 પર આપેલા અક્ષરો પરથી ઓળખી લેશું, બરોબર છે? ખ ખ છ લ ચ જ ઝ ન ટ ઠ ઢ દ પ શ ક ણ, બરોબર છે બાળકો? હવે અહીં ઘણા બધા આવા મૂળાક્ષરો આપ્યા છે, નીચે ખાલી જગ્યા આપી છે બાળકો. તો તમારે આ ખાલી જગ્યામાં શું કરવાનું છે, તમારે આ ખાલી જગ્યાઓમાં ઉપરથી જોઈને સુંદર રીતે એના એ જ મૂળાક્ષરોને લખી નાખવાના છે, બરોબર છે બાળકો? હવે ત્યાર પછી આપણે સ્વાધ્યાય પણ કરીશું. તો સ્વાધ્યાયમાં શું છે, તો કે શબ્દનું અનુલેખન કરો. તો બાળકો માત્ર લખવાનું જ નથી, તમારે સંસ્કૃત ભાષાનો વધારે ખ્યાલ માટે શું કરવાનું છે, તો કે એનું સાથે સાથે ઉચ્ચારણ પણ કરવાનું છે. નકુલહ મંડુકહ વસ્ત્રમ સજ્જિકા શૃંગાલહ સંખ્યા પણ બોલીએ સંખ્યા વૃષભ સ્થાલિકા ઔષધમ પિંજહ માનરહ શશકહ. એવી જ રીતે બાળકો આપણે ક્વેશ્ચન નંબર 2 જેમાં પંક્તિઓનું અનુલેખન એટલે કે જોઈ જોઈને સુંદર અક્ષરે લખવાનું છે, પણ આપણે સાથે તેનું ઉચ્ચારણ પણ કરીશું. પહેલું છે સર્વ ભવંતુ સુખિનઃ, બીજું સર્વે ભદ્રાણી પશ્યંતુ, ત્રીજું શારદાએ નમઃ, ચોથું વીણા પુસ્તક ધારિણી, પાંચમું પ્રસન્ના ભવ સર્વદા, ત્યાર પછી એકમ વનમ અસ્તિ શશક ભીતઃ ભવતિ, શૃંગાલઃ અનુધાવતિ શશકઃ વૃક્ષ સમીપમ આગચ્છતિ શશકઃ પલાયનમ કરોતિ, બરોબર છે બાળકો? આ સાથે આપણું અહીં ચેપ્ટર 3 સંખ્યા પૂર્ણ થાય છે, સોરી ચેપ્ટર 3 લેખનમ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. તમારે સુંદર અક્ષરોએ લખવાનું છે, સાથે સાથે સંસ્કૃતનું વાંચન પણ કરવાનું છે. ઓકે બાળકો, બાય બાય.